सो हाई फ्रेंड्स, तो गुजरात स्टेट में मेडिकल डेंटल आयुर्वेदिक एंड होमिओपेथिक मे सेकंड राउंड रिजल्ट है डिक्लेर कर दी है। महितीन वीडियो अपने ऑलरेडी अपलोड करो है, जी संपूर्ण महिला तुम्हारे जो तो वीडियो तुम जी सको। हमें प्रथम तेरे अँ जे लॉगिन डैशबोर्ड है यहाँ तुम्हें लॉगिन कर त्यार पीछे तेरे जेप कोईपण तमने कॉलेज मिली हो तो अलॉटमेंट लेटर डाउनलॉड करवा ऑनलाइन अथवा ऑफलाइन फीस पेमेंट करवा है। त्यार पीछे तेरे हेल्प सेंटर पर जाए डॉक्यूमेंट जमा करवा है, प्रोविजनल एडमिशन लेटर जैसे लेवा है। घना विद्यार्थी है कि जैसे कोईपण कॉलेज मिली नहीं अथवा अलॉटमेंट लेटर नहीं बताता, अथवा तो क्या क्या विद्यार्थियों मॉपअप में भाग ली सकते, अथवा जे लोगों ने कॉलेज बदली है अथवा तो अपग्रेड थी है तो ये विद्यार्थियों ने शूँ करवा है, तमाम प्रश्नों आ वीडियो में हूँ कवर कर लीश। जरा प्रश्नों इंस्टाग्राम आए थे तमाम प्रश्नों लै लीधा है और आ उपरांत नीचे तमें कमेंट करेला तमाम प्रश्नों आ वीडियो में आप कवर से कर लीशू। जो ने फाइनली सेकंड राउंड में एडमिशन लैस लेवा अलॉटमेंट लेटर वेबसाइट में डाउनलॉड करते, ऑनलाइन अथवा ऑफलाइन समय मर्यादा में फी भरते, हेल्प सेंटर पर जाए प्रोविजनल एडमिशन लेटर ले से, त्यार पीछे कॉलेज में जाए अभ्यास चालू कर सके। હવે જે વિદ્યાર્થીઓને કોઈપણ કોલેજ નથી મળી એ આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકે છે। જે લોકો પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ લેશે, એટલે કે જે લોકોને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળેલી હતી સેકન્ડ રાઉન્ડમાં ભાગ લીધો છે, સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ નથી મળી પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ ચાલુ છે, તો એ લોકો હવે આગળના કોઈપણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે। ટૂંકમાં કહે તો પ્રથમ કે સેકન્ડ રાઉન્ડ સુધીમાં તમારી પાસે કોઈપણ કોલેજ છે એ જોઈન કરેલી હશે તો તમે આગળના રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકશો નહીં। તો જે વિદ્યાર્થીઓને અહીંયા નીચે લિસ્ટ આપેલું છે વેબસાઇટમાં એમાં તમારું નામ હોય તો તમારે જોઈ લેવાનું છે, જો આ યાદીમાં તમારું નામ હોય તો આગળ હવે મોપઅપ રાઉન્ડ માટે તમે ઇલિજિબલ નથી, તમે પ્રથમ કે સેકન્ડ રાઉન્ડ કોઈ જે પણ કોલેજ મળી છે એમાં પોતાનો અભ્યાસ છે ચાલુ કરી શકો છો। હવે તમારા જે પ્રશ્નો છે એ આપણે ધીરે ધીરે કવર કરી લઈએ કે જે પણ સેકન્ડ રાઉન્ડ કે પ્રથમ રાઉન્ડની કોલેજ તમને હાલ અલોટ થઈ છે અને એમાં તમારે એડમિશન કન્ફર્મ કરવું છે તો તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ માટે અગાઉથી જ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ છે તે લેવાની રહેશે। ત્યાર પછી અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ તમે ફીસ ભરી છે એ અને અસલ ડોક્યુમેન્ટ લઈ અને તમારે તારીખ અને હેલ્પ સેન્ટર છે પસંદ કરી અને ત્યાર પછી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને તમારે હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે, જેના માટે તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો અને ઓનલાઈન જ તમારે અપોઇન્ટમેન્ટ છે તે લેવાની રહેશે, જેના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને નીચે મળી જશે અને જેવી વેબસાઇટમાં એની અપડેટ ચાલુ થશે એટલે એના પર પણ હું વિડીયો છે તે બનાવી દઈશ। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ કરવાનું છે એને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડશે એ અહીંયા લખેલા છે, જેના પર આપણે ઓલરેડી વિડીયો પહેલેથી જ બનાવેલો છે તો અત્યારે આપણે સમય છે તે બરબાદ કરશે નહીં, આ વેબસાઇટમાં પીડીએફ છે એ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી તમે જે પણ હેલ્પ સેન્ટર પર એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યાં તમારે જે 11/15 ઇન્વલપ લઈને જવાનું છે તો આ પ્રકારનું તમારે ઇન્વલપ એક લેવાનું છે અને ત્યાર પછી એ ઇન્વલપ ઉપર તમારે આનો જે ફોટો છે ચિપકાવી દેવાનો છે અને ત્યાર પછી તમામ માહિતી તમારે ફિલઅપ કરી અને ત્યાં તમારે ડોક્યુમેન્ટ છે એ આમાં જે રીતે લખેલા છે એ મુજબ તમારે ક્રમશઃ ડોક્યુમેન્ટ ત્યાં હેલ્પ સેન્ટર પર જમા કરાવી દેવાના છે। આમાં ડોક્યુમેન્ટ તમારે ક્યાં ક્યાં દેવાના છે તમામ લિસ્ટ તમને આ જે ઇન્વલપ છે એમાં જોવા મળશે। ફરીથી કહી દઉં, તમારે સ્ટેશનરીમાંથી 11/15 ઇન્વલપ લેવાનું છે, ઇન્વલપ લીધા પછી એની ઉપર તમારે આ જે દેખાઈ રહ્યું છે એ સ્ટીકર તમારે છોટાડી દેવાનું છે, આમાં તમારી જે માહિતી છે એ માહિતી તમામ ફિલ કરી ડોક્યુમેન્ટ છે એ ક્રમશઃ તમારે ફિલ કરી અને ત્યાર પછી હેલ્પ સેન્ટર પર જમા કરાવી દેવાનું છે અને ત્યાંથી તમારે પ્રોવિઝનલ એડમિશન લેટર છે લઈ લેવાનું છે, તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે હેલ્પ સેન્ટર પર લઈ લેશે। હવે ત્યાર પછી જે તમારા બીજા પ્રશ્નો છે એમાં ઉમેદવારનું બીજા રાઉન્ડમાં અલોટમેન્ટ અપગ્રેડ થયેલ નથી, એટલે કે તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ સાથે મળી નથી અને પ્રથમ રાઉન્ડમાં તમારી પાસે કોલેજ હતી તો તમને હવે કોઈપણ એડમિશનમાં ફેરફાર થયો નથી, તો તમારી જે પ્રથમ રાઉન્ડની કોલેજ છે તમારી આખરી કોલેજ ગયેલા છે સ્ટેટ કોટાના રાઉન્ડ 2 સુધીમાં એમબીબીએસ કે બીડીએસમાં રિપોર્ટિંગ થયેલા આવા વિદ્યાર્થીઓ હવે ઓલ ઇન્ડિયા કોટા કે સ્ટેટ કોટાના કોઈપણ રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકશે ને, કારણ કે પ્રથમ રાઉન્ડમાં તમે કોલેજ છે તે કન્ફર્મ કરેલી હતી। તમારો જે પહેલો પ્રશ્ન આવ્યો હતો કે સર તફાવતની ફી કોને ભરવાની છે, તો જે લોકોને પ્રથમ રાઉન્ડમાં બીજી કોલેજ મળી હોય અને સેકન્ડ રાઉન્ડમાં જે કોલેજ થાય એ અપગ્રેડ થાય એટલે કે બીજી કોલેજ છે એ મળે તો એને તફાવતની ફી છે તે ભરવાની હોય છે। ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે તમને જે પ્રથમ રાઉન્ડની કોલેજ મળી હતી એમાં તમારી ફી છે એ 5 લાખ રૂપિયા હતી અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ મળે અને એ કોલેજની ફી 6 લાખ રૂપિયા હોય તો તમારે તફાવતની રકમ એટલે કે હવે ફક્ત 1 લાખ રૂપિયા તમારે ભરવાના રહેશે। જો તમને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી હતી એની ફી છે તે 5 લાખ હતી અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ મળી હોય એની ફી 4 લાખ હોય તો તમારે કોઈપણ ફી છે તે ભરવાની રહેતી નથી, એટલે ટૂંકમાં કહે તો જે પણ વધારાની ફી હોય એ તમારે ભરવાની થતી હોય, ઓછી ફી હોય તો તમારે ભરવાની થતી નથી, અથવા જે પણ કોલેજ તમને સેકન્ડ રાઉન્ડમાં મળી હોય એની ફી પ્રથમ રાઉન્ડની અને સેકન્ડ રાઉન્ડની કોલેજની બંનેની સેમ સેમ હોય તો પણ તમારે ભરવાની નથી। આ ફક્ત એ વિદ્યાર્થીઓને ભરવાની છે કે જે લોકોને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળેલી હતી અને સેકન્ડ રાઉન્ડમાં પણ કોલેજ છે તે મળેલી છે અને પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ રદ થઈ જશે, હવે એ કોલેજ છે એને ક્યારેય મળશે નહીં। હવે અલોટમેન્ટ લેટર છે એ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે, જેના ઉપર આપણે પ્રથમ રાઉન્ડ માટેનો જે વિડીયો બનાવ્યો હતો એ મુજબ જ તમારે પ્રોસેસ કરવાની છે, તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। આ ઉપરાંત પણ ઘણા વિદ્યાર્થીઓનો કોમેન્ટ આવી રહી છે કે સર અત્યારે અમને અલોટમેન્ટ લેટર છે તે બતાવતા નથી, તો તમે વેઇટ કરો અને તમે ફરીથી ચેક કરશો તો વેબસાઇટમાં જે અપડેટ છે મૂકવામાં આવશે એટલે
એટલે તમે અલર્ટમાં લેટર છે તે ડાઉનલોડ કરી શકશો અને એને લગતો બીજો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો 100% હું એના પર પણ વિડીયો છે તે બનાવી દઈશ. હવે ઘણા વિદ્યાર્થીઓનો એ પ્રશ્ન આવી રહ્યો છે કે સર મારા ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર પરથી લેવાના છે કે નહીં. તો જે લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું એ લોકોના ડોક્યુમેન્ટ ઓલરેડી હેલ્પ સેન્ટર પર છે, એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ બદલાઈ તો એ લોકોને પ્રોવિઝનલ એડમિશન લેટર લેવા માટે હેલ્પ સેન્ટર પર જવું પડશે. જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં નવી જ કોલેજ મળી છે તો એને ફી ભરવાની છે. ફી ભર્યા પછી એની રિસિપ્ટ લઈ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ ઇન્વલપ લઈ અને ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર પર જાય અને ત્યાંથી નવો પ્રોવિઝનલ એડમિશન લેટર છે તે લેવાનો છે. તમારા ડોક્યુમેન્ટ છે હેલ્પ સેન્ટર પરથી લેવાના નથી, તમારા ડોક્યુમેન્ટ છે હેલ્પ સેન્ટર પર જ રહેશે. કોલેજ બદલે તો શું કરવું, એટલે કે મેં આપણે પહેલાં વાત કરી એ મુજબ જો તમારા પ્રથમ રાઉન્ડની કોલેજ છે એને એ ના આવી હોય અને તમને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ બદલી હોય તો તમારે નવો પ્રોવિઝનલ એડમિશન છે તે હેલ્પ સેન્ટર પરથી લેવા જવું પડશે. હવે કેટેગરી બદલાય તો તમારે શું કરવું, તો જો તમને માત્ર કેટેગરી બદલી હોય તો તમારે કોલેજમાં અપગ્રેડ સીટ માટે એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે કેટેગરીમાં એસસી એસટી એસીબીસી ઈડબ્લ્યુએસ કે ઓપન કેટેગરી તમારે ચેન્જ થઈ હોય તો તમારે હેલ્પ સેન્ટર પર જવાની જરૂરત નથી, ફક્ત તમારી જો કાસ્ટ કેટેગરી ચેન્જ થઈ હોય તો. ત્યાર પછીનો તમારો પ્રશ્ન હતો કે સર પ્રથમ રાઉન્ડની જ કોલેજ મળી હોય તો શું કરવું. તમે સેકન્ડ રાઉન્ડમાં કન્સેપ્ટ આપી અને કોલેજ ચોઈસ કરી હશે પરંતુ તમને પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ જ તમને મળી છે અને કોલેજ તમે જોઈન કરેલી હોય તો તમારો અભ્યાસ છે તમે ચાલુ કરી શકો છો. હવે તમે મોબાઈલ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો કારણ કે વેબસાઇટમાં જે યાદી અપડેટ કરવામાં આવી છે એમાં જો તમારું નામ હોય તો હવે તમે આગળ રાઉન્ડમાં ભાગ છે તે નહીં લઈ શકો અને પ્રથમ રાઉન્ડની કોલેજ છે તમારી આખરી કોલેજ હવે ગણાશે. ત્યાર પછી જો નવી કોલેજ મળી હોય તો શું કરી. નવી કોલેજ તમને મળી હોય એટલે કે પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ તમને મળી નથી અને સેકન્ડ રાઉન્ડમાં નવી કોલેજ મળી છે તો તમારે નવી કોલેજ છે એમાં તમારે એડમિશન છે કન્ફર્મ કરવાનું છે, હેલ્પ સેન્ટર પર જવાનું છે, ડોક્યુમેન્ટ જમા કરવાનું છે, પ્રોવિઝનલ એડમિશન લેટર લેવાનું છે. જો તમે કોલેજથી સંતુષ્ટ હોય અને કોલેજ તમે કન્ફર્મ કરી લેતા હોય તો તમે આગળ મોબાઈલ રાઉન્ડમાં હવે ભાગ છે તે નહીં લઈ શકો અને તમારી કાઉન્સેલિંગની પ્રોસેસ છે અહીંયા પૂરી થઈ જશે. તમે પ્રથમ કે સેકન્ડ રાઉન્ડની કોલેજ છે ઇગ્નોર કરી હશે તો જ તમે મોબાઈલ રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકશો. કોઈ પણ કોલેજ ના મળી હોય તો જો તમને પ્રથમ રાઉન્ડમાં કે સેકન્ડ રાઉન્ડમાં તમારું મેરિટ નીચું હોય અને તમને કોઈ પણ પ્રકારની કોલેજ છે તે મળતી નથી તો હવે તમે મોપઅપ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. મોપઅપ રાઉન્ડનું શેડ્યુલ પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલ છે અને જ્યારે ગુજરાત સ્ટેટ માટે ફાઇનલ શેડ્યુલ આવશે ત્યારે એના પર પણ હું વિડીયો છે તે બનાવી દઈશ. હવે મોપઅપ રાઉન્ડમાં કોણ કોણ જઈ શકે, તો મોપઅપ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ નથી મળી એ તમામ વિદ્યાર્થીઓ મોપઅપ રાઉન્ડમાં જઈ શકે છે. મોપઅપ રાઉન્ડ છે એ તમારો ઓફલાઈન રાઉન્ડ યોજા છે જેના પર લાઈવ પ્રેશનના વિડીયો મેં ઓલરેડી બનાવેલા છે કે મોપઅપ રાઉન્ડમાં કઈ રીતે પ્રોસેસ થાય છે. આ ઉપરાંત આપણે ગુજરાત સ્ટેટનું જે શેડ્યુલ આવશે ત્યારે મોપઅપ રાઉન્ડમાં પ્રોસેસ થશે ત્યારે એના પર પણ હું વિડીયો છે તે બનાવી દઈશ. હવે જે વિદ્યાર્થીઓને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ મળી ગઈ છે, જે લોકો એનાથી સંતુષ્ટ છે, પોતાનો અભ્યાસ ચાલુ કરી દીધો છે, એ વિદ્યાર્થીઓને હવે હોસ્ટેલ અને સ્કોલરશિપના ફોર્મ છે એ ભરવાની પ્રોસેસ આવશે. એની પ્રોસેસ આવશે ત્યારે હું વિડીયો બનાવીને તમને લોકોનો અપડેટ છે તે કરી દઈશ. હાલ સ્કોલરશિપનો ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે જેના પર આપણે તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે, નીચે પ્લેલિસ્ટમાં મળી જશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે સમરાજ હોસ્ટેલ કે જેમાં રહેવું જમવું તમામ સુવિધાઓ ફ્રીમાં મળતી હોય છે એની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે કરી દઈશ કે તમારે હોસ્ટેલમાં એડમિશન લેવું હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું છે તે ફરજિયાત હોય છે. તો અત્યારે ફક્ત તમારે પ્રથમ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ લગતા પ્રશ્નો હતા એની આપણે માહિતી આપેલી છે. આને લગતો બીજો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ્સ કરી શકો છો. આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું વિડીયો બનાવીને તમને લોકોનો અપડેટ છે તે કરી દઈશ. આ ઉપરાંત પણ તમારે એક્ઝામ રિઝલ્ટ કે તમામ અપડેટ્સ ઇન્સ્ટાગ્રામમાં હું પોસ્ટ કરતો હોઉં છું, તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.